ખાલી અમુક વખતે જ અમુક પ્રકારના કામને લીધે અમે લોકોને તેમના પાછળના જન્મો યાદ કરાવવા માટે અમુક વસ્તુઓ કરી છે હું એક સ્ત્રીને મળ્યો તે સો સો ટકા માને છે કે ટોમ ક્રુઝ તેનો પતિ હતો પછી મેં કીધું તને ખબર છે હું પણ તેને તેના પાછલા જન્મમાં બહુ સારી રીતે ઓળખતો હતો તેને કહ્યું શું સદ્ગુરુ મેં તમને પાછળના જન્મો અને એ બધું યાદ કરવા પાછળ દોડવાની નિરર્થકતા વિશે વાત કરતા સાંભળ્યા છે કેમ કે વ્યક્તિ કદાચ તેની સાથે આવતા અનુભવોને કઈ રીતે સંભાળવા તે ન જાણતી હોય પણ આધ્યાત્મિક રીતે અને ધ્યાનના સ્તર ઉપર શું તેમાંથી કંઈક જાણવું અને જાગૃત રીતે જાણવું ઉપયોગી નહીં થાય હું ઈચ્છું છું કે તમે આ કલ્પના કરો ધારો કે તમને અચાનક ખબર પડે કે આ યુવાન સ્ત્રીઓમાંથી એક તમારા પાછલા જન્મમાં તમારી માતા હતી તમે ભીની આંખે તેની સામે આ રીતે જોશો તેને તે નથી ગમવાનું તમે હવે તેને અવગણી નહીં શકો કેમ કે તે તમારી માતા છે બધી જ લાગણીઓ પાછી આવશે ઘણી બધી લાગણીઓ તે બધી વસ્તુઓ જે કહેવાની કે કરવાની બાકી રહી ગયેલી તમે અત્યારે તે કરવા માંગશો પરંતુ તે તેના માટે રાજી નથી તે એક યુવાન સ્ત્રી છે તે તમારી માતા નથી તે તમારા પર હસશે છે તેના કરતા ખરાબ આ છોકરો જે તમારી સામે બેઠો છે તમને અચાનક યાદ આવે કે તમારા પાછલા જન્મમાં તે તમારી પત્ની હતી જુઓ અત્યારથી જ તમે આને સંભાળી ન શકો બરાબર ને તમે આને સંભાળી ન શકો આ જન્મની લાગણીઓ જ તમને નીચોવી નાખે છે શું એવું નથી આ જન્મની લાગણીઓ જ તમારા અલગ અલગ સંબંધો સાથે જોડાયેલી લોકોને ગાંડા કરી રહી છે જો તમને આ બધું યાદ આવે તેનાથી કોઈ હેતુ પૂરો નથી થવાનો ખાલી અમુક વખતે જ અમુક પ્રકારના કામને લીધે અથવા તમે ઈચ્છો તો તેને એક મિશન કહી શકો જે કરવાનું હતું અમે લોકોને તેમના પહેલાના જન્મો યાદ કરાવવા માટે અમુક વસ્તુઓ કરી છે પણ તે પછી ક્યારે નહીં તે મહત્વનું નથી એક મળ્યો પહેલા દુઃખી પતિને મળ્યો તે માણસ મારી પાસે આવ્યો અને તે ભારત થી અમેરિકા શિફ્ટ થયો છે અને બધું બહુ સારી રીતે ચાલે છે તે સફળ છે અને બધું જ છે પરંતુ હવે તેની પત્ની સાયકિકને મળી રહી છે અને તે તેમની સાથે સતત ફોન પર લાગેલી રહે છે અને હજારો ડોલર બિલ તરીકે ચૂકવે છે આની ઉપર સાયકિકે તેને એ વાત મનાવી લીધી છે કે તેના પાછલા જન્મમાં ટોમ ક્રૂઝ તેનો પતિ હતો તે સો ટકા તે માને છે તો તેને બેવરલી હિલ્સમાં એક મોટું ઘર ખરીદ્યું છે અને દર શનિવારે તે પાર્ટીનું આયોજન કરે છે એવી આશામાં કે એક દિવસમાં તે તેમાં આવશે અને તેને ખબર છે કે એક દિવસ તે તે આવશે કેમ કે તેને કહ્યું છે તું બસ વિસ્તારમાં રહે પાર્ટી આપતી રહે એક દિવસ તે આવશે અને તેને સાથે લઈ જશે તેથી તે મારી પાસે આવ્યો અને પૂછ્યું સદગુરુ એનું શું કરવું મારા ઘરે ટોમ ક્રૂઝની પત્ની રહે છે મેં કહ્યું તેને મારી પાસે લઈ આવો આપણે જોઈએ તો મેં કહ્યું તેને ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે આવવા દે મિશિગનમાં ગ્રેટ લેક ખાતે રિટ્રીટ પ્રોગ્રામ હતો તો એક સુંદર રિસોર્ટ હતો જ્યાં ઇનર એન્જિનિયરિંગ રિટ્રીટ પ્રોગ્રામ થતો અમે હવે તે નથી કરતા તો તે પ્રોગ્રામ માટે આવી જેવી તે આવી તે સાથે તે સદગુરુને મળવું સદગુરુને મળવું સદગુરુને મળવું કરે છે મેં કીધું નાના પ્રોગ્રામ પૂરો કરો પછી આપણે મળીશું પરંતુ તે બધા પર એટલું બધું દબાણ કરી રહી હતી કે ના મારે એમને મળવું જ છે મળવું જ છે તેથી પહેલા દિવસની સાંજે તમે જાણો છો સાંજે પ્રોગ્રામનું ઇન્ટ્રોડક્શન થયું પછીના દિવસે કોઈક રીતે મેં તેને અવગણી તેની પછીના દિવસની સાંજે હું તેની સાથે ફસાઈ ગયો મારે તેને મળવું પડ્યું પછી મેં કીધું ઠીક છે અને અમે બેઠા પછી તેને વાત કરી મને લાગે છે કે મારા પતિએ તમને કહી દીધું છે પણ હું તમને કહું છું આ સો ટકા સાચું છે તમને શું લાગે છે મેં કહ્યું હા સાચું છે મને પણ પાકી ખબર છે કે તારા પાછલા જન્મમાં ટોમ ક્રુઝ તારો પતિ હતો હા તે ખૂબ જ ખુશ હતી કે આખરે તેને ગુરુ મળ્યા પછી મેં કહ્યું તને ખબર છે કે હું પણ તેને તેના પાછલા જન્મમાં બહુ સારી રીતે ઓળખતો હતો પણ તે તેના પાછલા જન્મમાં કેટલો કદરૂપો હતો પણ આ વખતે તે ઘણો સારો દેખાય છે તેને ક્યારેય વિચાર ન આવ્યો કે તેના પાછલા જન્મમાં તેઓ જ દેખાય તે જરૂરી નથી તો આ પાછલા જન્મની બકવાસ તમને એક મોટી ગુંચવણમાં નાખી શકે છે તમે એવું ન કરો હેન્ડલિંગ ઇઝ કરોડલિંગ આ જન્મને સારી રીતે સંભાળવું મહત્વનું છે ખૂબ મહત્વનું છે આ હાથમાં છે અને બીજી એક સમસ્યા જે લોકોને છે કે સદગુરુ શું હું તમારા પાછલા જન્મમાં તમારી સાથે હતો મેં કહ્યું જુઓ જો તમે મારી સાથે હતા અને તમે કામ પૂરું ના કર્યું તો તમારી સાથે આ જન્મમાં મારે કોઈ લેવા દેવા નથી જો તમે એક નવા ઉમેદવાર હો તો મને તમારા પર ધ્યાન આપવા દો જો તમે એક નાપાસ થયેલા ઉમેદવાર છો તો મારે તમારી સાથે શું કરવું તો હું કહી રહ્યો છું કે તમે ખાલી ઘણા પ્રકારની કલ્પનાઓવાળી એક ભ્રમિત અવસ્થામાં ચાલ્યા જશો તમારે તેમાંથી બહાર નીકળવાની જરૂર છે કેમ કે મનમાં લાખો ખાના છે તેવી રીતની વાર્તાઓ ઘડી શકે છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો અને તે તેને એકદમ વાસ્તવિક બનાવી નાખશે જુઓ સ્કિઝોફ્રેનિક લોકો હોય છે એવા લોકો જે અનેક વ્યક્તિત્વ ધરાવે છે એક એવો કેસ નોંધવામાં આવ્યો છે જેમાં વ્યક્તિ બત્રીસ પૂરેપૂરા વિકસિત વ્યક્તિત્વ ધરાવે છે બત્રીસ પણ હું તમને કહું છું કે મન પાસે જો તમે ઈચ્છો તો એક હજાર વ્યક્તિત્વ ઘડવાની ક્ષમતા છે મનની ક્ષમતા એવડી છે દુર્ભાગ્ય મોટા ભાગના મનુષ્યો ક્યારેય તેની ખોજ કરતા નથી જો તમે તેને આટલી સામગ્રી આપો તો તે તેમાંથી ઘણું બધું બનાવી શકે છે તમે કોમ્પ્યુટરને અત્યારે પ્રોગ્રામ કરો છો તે નાનકડી માહિતીમાંથી શક્ય તેટલી બધી જ ગોઠવણોને બનાવી શકે છે તમારું મન તે કરી રહ્યું છે એક ઘણી વધારે જટિલ રીતે તો આ વસ્તુઓને તાબે ન થાવ